नमस्कार मित्रों, आज आप समाज सुधारक डॉक्टर एनी बेसंट विषय बात करने अवकाश है। डॉक्टर एनी बेसंट आम तो विदेशी था, छता एमने भारत की अंदर आ भारतना ए समय जो समाज सुधाराओ था, ए समय अपना के रिवाजों एने बदलावा प्रयत्न करो, जेना परिणाम स्वरूपे डॉक्टर एनी बेसंट द्वारा थियोसोफिकल सोसायटी नामनी संस्था की स्थापना करी। आ संस्थाए ए समय समाज सुधारा माटेना जे प्रयत्नों कर्या एनी आछी माहिती आपवा माटेनो नम्र प्रयास छे, आपने गमशे। तो मित्रों, आप जाणो छो ए मुजब थियोसोफिकल सोसायटी की स्थापना मुख्य उद्देश्य शुं हतो? तो थियोसोफिकल सोसायटी की स्थापना ना मुख्य उद्देश्य माटे विदेश नी अंदर रहेला रूसी महिला डेविडस्की अने अमेरिकन कर्नल आ बने व्यक्तिओना मन में विचार आव्यो कि भाई भारत नी अंदर पण समाज सुधारा माटे कंईक थई शके। आ बने लोको भारत नी अंदर आवे छे अने भारत नी अंदर आवी अने ईस्वीसन 1882 नी अंदर मद्रास नजीक अडियार नामनो जे विस्तार छे त्यां थियोसोफिकल सोसायटी नामनी एक संस्था की स्थापना थाय छे। आ सोसायटी शुरुआत नी अंदर एक नानी संस्था तरीके समाजना सुधारा माटे कार्य करे छे, त्यारबाद धीरे 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 एनी अंदर समाजना बीजा व्यक्तिओ उमेराता, एना उपर लोकोने विश्वास आवता, आ नानू एक संस्था एक मोटू मोटो वृक्ष बनी ए समयना समाज सुधारा माटेना जे प्रयत्नो करे छे एनी वात करवा माटेनो मित्रो आजे अवकाश छे। तो आप समझो छो ए मुजब थियोसोफिकल सोसायटीनु मुख्य कार्य, मुख्य वस्तु ए हती कि थियोसोफिकल सोसायटी ए भारतीय चिंतन दर्शन ने विशेष फैलावानो प्रयत्न कर्यो। ए समय दरमियान सर्वभौतिक एकता अने विविधतानो प्रचार थाय। आ संस्थानो मुख्य हेतु भारतीय दर्शन ने वधु महत्व आपवानो, तेमज ए समयमां विदेशी अंग्रेजोनो जे प्रभाव हतो जेना माध्यमथी धर्म केन्द्र स्थाने नतो रह्यो, विविध धर्मोनो प्रचार ने प्रसार थई रह्यो हतो, खास करी ख्रिस्ती धर्मनो प्रचार, मुस्लिमोनुं भारतमां आगमन, आ बधी वस्तुओमांथी बहार आवी हिंदू धर्म मजबूत थाय, लोको वेद तरफ पाछा वळे, पोतानी मूळ संस्कृतिमां जोडाय, ए माटे ए समयना केटलाक आगेવાનોએ પ્રયત્નો કર્યા હતા। એમાં ડોક્ટર એની બેસંટને પણ મિત્રો આપણે ના ભૂલવા જોઈએ કે જેમણે થિયોસોફિકલ સોસાયટીના માધ્યમથી સમાજ સુધારા માટેના કેટલાક પ્રયત્નો કર્યા હતા। ડોક્ટર એની બેસંટ વિશેની થોડીક માહિતી આપું તો થિયોસોફિકલ સોસાયટીને પ્રાણમાન બનાવવામાં સૌપ્રથમ એની સ્થાપનાથી લઈ એના પ્રચાર પ્રસારમાં શ્રીમતી એની બેસંટનો ફાળો મિત્રો મહત્વનો છે। તેઓ પોતે ભારતીય ધર્મ ભાવના અને દર્શન ચિંતન પરત્વે ઊંડા વિચારો ધરાવતા હતા, જેના પરિણામ સ્વરૂપે આ સંસ્થાની અંદર ધીરે 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 બધા લોકો આમાં જોડાયા। તેઓ ઈસવીસન 1893માં ભારતની અંદર આવે છે અને ભારતની અંદર આ સોસાયટીના કાયમી સભ્ય તરીકે આજીવન જ્યાર સુધી જીવિત રહે છે ત્યાર સુધી આ સોસાયટીની સેવા કરી, એ સમયના જે રિવાજો હતા એને બદલાવ કરી સમાજ સુધારા કરવા માટેના પ્રયત્નો થાય છે। શ્રીમતી એની બેસંટનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં ભૌતિકતાનો જે પ્રભાવ હતો એ પ્રભાવ ઘટે, તેની જગ્યાએ આધ્યાત્મિકતાની વાત થાય, તેની જગ્યાએ ભારતની અંદર હિન્દુ ધર્મનો ઊંડો અભ્યાસ થાય અને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના માધ્યમથી સમાજ તંદુરસ્ત બને એ માટેનો મિત્રો પ્રયત્ન હતો। આ થિયોસોફિકલ સોસાયટીએ એ સમયમાં ભારતની અંદર સમાજ સુધાર માટેના કેટલાક પ્રયત્નો કરેલા, એની વાત કરીએ તો સૌ પ્રથમ આ સોસાયટીનો મુખ્ય હેતુ બાળ લગ્નનો વિરોધ હતો। મિત્રો, આપ સમજો છો કે 19મી સદી દરમિયાન બાળ લગ્ન પ્રથા વિશેષ કરી અને ભારત અને ગુજરાતમાં હતી, અને આ બાળ લગ્ન થવાથી કેટલાક કજોડાઓ થતા હતા, કેટલીક વ્યક્તિઓ લગ્ન પછી નાની ઉંમરમાં પતિ અથવા પત્ની ગુમાવતા હતા અને આવા લોકો વિધુર અને વિધવા તરીકે પોતાનું જીવન વ્યતીત કરતા હતા। તો આ સોસાયટીનો મુખ્ય હેતુ બાળ લગ્ન અટકાવવા, છતાં પણ નાની ઉંમરે કોઈનો પતિ મૃત્યુ પામ્યો હોય તો આવી બહેનો ફરીથી પુનઃ લગ્ન કરી પોતાના જીવન નિર્વાહની શરૂઆત કરે એ માટે આ સોસાયટીના પ્રયત્નો હતા।
બીજું મિત્રો, આ સોસાયટીનો મુખ્ય હેતુ સ્ત્રી શિક્ષણનો હતો. એની બેસંત પોતે સ્ત્રી હતા અને એમને એ સમયમાં સ્ત્રીઓ શિક્ષિત બને, પુરુષ સમોવડી બને, સ્ત્રી એક ભણેલી માતા સ્વશિક્ષકોની ગરજ સારે છે એ હેતુસર સ્ત્રીઓ પણ ઘર કુકડી ના રહે, સમાજમાં એમનું પણ કંઈક યોગદાન હોય, એટલા માટે સ્ત્રીઓને પણ વિવિધ પ્રકારનું શિક્ષણ, કલા, ધર્મ, નીતિ, સાહિત્ય આનો પરિચય થાય એ માટેના પ્રયત્નો થયેલા. શ્રીમતી એની બેસંત અને એમની સોસાયટીના માધ્યમથી રાત્રિ શાળાઓ, ભણતર, હુન્નર કલા જેવા પ્રયત્નો થકી સ્ત્રીઓ પણ સ્વનિર્ભર બને એ માટેના મિત્રો પ્રયત્નો થયા હતા. બીજું, આ સોસાયટીનો મુખ્ય હેતુ વિધવા પુનઃલગ્ન હતો. શ્રીમતી એની બેસંત બાળ વિધવાઓના પુનઃલગ્ન થાય તેની પણ હિમાયત કરી હતી. એવું માનતા હતા કે લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ પતિ અથવા પત્ની મૃત્યુ પામે એ સ્વાભાવિક છે, પણ નાની ઉંમરે કોઈ સ્ત્રી અથવા પતિનું મૃત્યુ થયું હોય તો એ વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે, વિધવા સાથે લગ્ન કરી, વિધવા પુનઃ લગ્ન કરી એના જીવનની અંદર નવા પ્રાણ પૂરી શકે એ માટેની પણ પ્રવૃત્તિ આ સોસાયટીના માધ્યમથી મિત્રો કરવામાં આવતી હતી. સાથે સાથે શ્રીમતી એની બેસંતનો મત ધાર્મિક આધ્યાત્મિક વિચારસરણીનો હતો. મિત્રો, આપણને ખબર છે કે ધર્મ જ કેન્દ્ર સ્થાને છે, ધર્મના માધ્યમથી વ્યક્તિના વિચારો બદલી શકાય છે. આજની કોરોના મહામારીમાં પણ તમે જોયું હશે કે દરેક લોકો છેલ્લે ધર્મનો અને પોતાની કુળદેવી ભગવાનનો આશરો લે છે. તો ધાર્મિક આધ્યાત્મિક વિચારસરણીના માધ્યમથી શ્રીમતી એની બેસંત એવું માનતા હતા કે હિન્દુ ધર્મ જ એક એવો ધર્મ છે કે સર્વ ધર્મ સમભાવમાં માને છે. મિત્રો, એ સમયમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર, ખ્રિસ્તી ધર્મ પણ માત્ર ને માત્ર ઔદ્યોગિક ક્રાંતિ, મશીન કઈ રીતે કામ કરે છે વ્યક્તિવાદમાં મિત્રો નહોતો માનતો. આ થિયોસોફિકલ સોસાયટીના માધ્યમથી ધાર્મિક અને આધ્યાત્મિક વિચારસરણીના માધ્યમથી લોકો ભક્તિભાવ તરફ વળે, ધાર્મિક વિચારસરણી હોય, પશુ પક્ષીઓ માટે પ્રેમ હોય, માનવને માનવ માટે પ્રેમ હોય એ માટેના પણ મિત્રો પ્રયત્નો થયા હતા. તો આજની તારીખમાં પણ ડૉક્ટર એની બેસંત અને એમના દ્વારા સ્થાપિત થિયોસોફિકલ સોસાયટીને મિત્રો આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે એની પ્રવૃત્તિઓ બાળલગ્ન વિરોધી હોય, સ્ત્રી શિક્ષણની વાત હોય, વિધવા પુનઃલગ્નની વાત હોય, ધાર્મિક આધ્યાત્મિક વિચારસરણીની વાત હોય, તંદુરસ્ત સમાજની વાત હોય, પશ્ચિમી શિક્ષણ અને પશ્ચિમી વિચારો અટકાવી અને ભારતીય સંસ્કૃતિનું ઉત્થાન થાય એ માટેના પ્રયત્નો આ સમય દરમિયાન આ સોસાયટીના માધ્યમથી મિત્રો કરવામાં આવ્યા હતા. એટલા માટે આ સોસાયટીએ સમાજને એક પગભર થવા માટે, એક વિકસિત સમાજ કરવા માટે એમનું મહત્વનું યોગદાન હતું. છેલ્લે એવું કહી શકાય કે ભારતના નવસર્જનમાં અનેક વ્યક્તિઓએ આહુતિ આપી, તેમાં એની બેસંતનો ફાળો મિત્રો મહત્વનો હતો. હિન્દમાં મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં તેમનું પ્રદાન એકદમ મહત્વનું હતું, અગત્યનું હતું. થિયોસોફિકલ સોસાયટીએ ભારતમાં, ગુજરાતમાં, સમગ્ર વિસ્તારમાં પોતાનો પ્રચાર પ્રસાર કરી હિન્દુ ધર્મના આધ્યાત્મિક દર્શન કરાવી મિત્રો સમાજને તંદુરસ્ત કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. તો આવી સંસ્થાને મેં આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે મારી વાત આપને ગમી હશે. નમસ્કાર, આપનો સુરેશ ચૌધરી. આભાર.